ભારત નિર્માણ અને શિક્ષણ અને વિજ્ઞાનના ફેલાવા બાદ પણ ભારતમાં ધર્મ પરિવર્તન એ વારંવાર ચર્ચાતો અને ઉપસ્થિત મુદ્દો છે. વાત હિન્દુમાંથી ઈસાઈ ધર્મ પરિવર્તનની હોય કે હિન્દુમાંથી બૌદ્ધ તરીકે વટલાઈ જવાની વાત હોય, સનાતન હિન્દુવાદીઓએ હંમેશા એ સવાલનો જવાબ શોધવામાંથી રહેશે કે આખરે હિન્દુ ધર્મમાંથી લોકો ખ્રિસ્તી કે અન્ય ધર્મ તરફ આકર્ષાય છે કેમ. તેમના જવાબ મળશે કે નહીં તે ખબર નથી, પરંતુ નવસારી જિલ્લામાં આદિવાસીઓમાં ઉભું થયેલ એક વલણ હિન્દુ વિશ્વાસોને થોડી શાંતિ આપી શકે તેમ છે. જોઈએ આ અહેવાલ. જે મિશનરી લોકો આવ્યા એ લોકોએ અમને ખ્રિસ્તી ધર્મ વિશે કે આના પર તમે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરશો તમારું દુઃખ દૂર થશે. અમે મેં પોતે વિશ્વાસ કર્યો, વિશ્વાસ કર્યો એટલે એની બીમારી દૂર થઈ. એટલે અમને જે અનુભવ થયો એ અનુભવ અમે બીજાને કહીએ. ખરેખર આ લોકો કોઈ સેવા કરે છે અને આપણે આપણને ઉપર લાવે છે, બાકી દુનિયાના કોઈ એવા સમજવાય નહીં કે કોઈ એવા આપણને માર્ગદર્શન આપે નહીં. પણ ખ્રિસ્તી સમાજ મતલબ એવું કે સિદ્ધાંત બતાવે, કોઈ પણ તમે આમ તેમ રખડવાનું કોઈ એવું નથી. હવે એ પ્રમાણે આ છે. આદિવાસી જનોના મુખે સાંભળી તમે આ વાત, તેમની વાતમાં ઘણું તથ્ય છે. આદિ સમયથી જંગલ અને પ્રકૃતિના ખોળે રમનાર કપરાડા આદિવાસી વિસ્તારના લોકોને હજુ વિકાસના વડ ચાખવા નથી મળ્યા. આ લોકો હજુ પણ વિકાસથી મહદ અંશે વંચિત હોય તેવા દ્રશ્ય જોવા મળે છે. આજથી 2 દશક પહેલા શિક્ષણ અને આરોગ્ય જેવી મૂળભૂત સુવિધાઓથી વંચિત આદિવાસીઓની વાહરે ઈસાઈ મિશનરીઓ આવ્યા હતા. ગરીબ અને અભણ આદિવાસીઓને આરોગ્ય અને શિક્ષણ જેવી સુવિધા આપી ઈસાઈ મિશનરીઓ આદિવાસીઓને પોતાની તરફ આકર્ષવામાં સફળ. આદિવાસીઓ માટે પોતાની માનવ સહજ જરૂરિયાત પૂરી કરનાર મિશનરીઓ ફરિશ્તા કે દેવદૂત જેવા લાગ્યા અને આ કામ વલસાડ અને ડાંગના આદિવાસી વિસ્તારમાં મિશનરીઓએ કર્યું. આદિવાસીઓમાં પોતાના તરફ સન્માન અને પ્રેમ જગાવી ધીરે ધીરે આદિવાસીઓમાં ધર્માંતરણ કરાવવામાં પણ સફળ થયા. આદિવાસી વિસ્તારમાં ગામે ગામ જોવા મળતા ચર્ચ અને દિવાળ એ વાતની સાક્ષી પૂરી રહ્યા છે. અહીંના ગરીબ આદિવાસી હવે રામને બદલે ઈશુને પૂજી રહ્યા છે. અહીં મંદિર નહીં ચર્ચ જોવા મળે છે. ત્યારે કઈ બાબત આદિવાસીઓને ઈસાઈ બનવા પ્રભાવિત કરી જાય છે, સાંભળો અહીંના સ્થાનિક આદિવાસીઓના મુખેથી. બમ્બઈ રેજા કંપનીમાં કામ કરતો હતો અને તે ત્યાં જ મેં બીમાર પડ્યો. મારા સેઠ લોકોએ પણ ઘણો બધો મારા પર ખર્ચ કર્યો, તેમ છતાં સાજાપણું નથી મળ્યું. પણ તમે આવો શ્રદ્ધા કરશો તો કદાચ ઉપરવાળાની મહેરબાની હોય તો તમને સાજાપણું મળશે એમ કહ્યું. હું ગયો ને લગભગ 1 અને 1.5 મહિનાની અંદર સાજાપણું મળી ગયું. સાજાપણું બીજું કંઈ જ મંત્ર તંત્ર કંઈ જ નથી, ફક્ત ઈસુને નામથી ઈસુનું નામ ઉચ્ચારીને મારી પ્રાર્થના કરવામાં આવી. તમે આદિવાસી લોકોનું ખ્રિસ્તી ધર્મ પ્રત્યેની આસ્થાનું ચિત્ર જોયું. હવે અમે તમને જે આ દ્રશ્ય દર્શાવીએ છીએ તે તો છું. આજ સુધી ખ્રિસ્તી ધર્મનો આશ્રય લઈ જે આદિવાસી સમુદાય પોતાને સુખી થયેલો સમજતો, તે આદિવાસીઓ કોણ જાણે કેમ હવે ખ્રિસ્તી માર્ગથી પોતાની જાતને વિમુખ બનાવવા લાગ્યા છે. ખ્રિસ્તી ધર્મ માનનાર લોકોને ગણદેવી અને હરિપુરા ફળિયામાં ન પ્રવેશવા માટે લાગેલ આ બેનર ઘણું સૂચવી રહ્યા છે. નવસારી જિલ્લાના ગણદેવીમાં હળપતિ સમાજ ખ્રિસ્તી ધર્મને વિચારધારામાં સામેલ થતા હળપતિ સમાજના અન્ય આગેવાનોએ તેનો વિરોધ નોંધાવ્યો અને મૂળ ખ્રિસ્તી લોકો તેમજ પોતાના સમાજમાંથી ખ્રિસ્તી બનેલ લોકોને પ્રવેશ પર પાબંદી ફરમાવી છે. અમે માંદા પડ્યા, અમે અંદર હારા થઈ ગયા. એ લોકોને ખોટા ખોટા પ્રલોભન આપે, લલચાવે, પૈસા આપે, શાકભાજી આપે, એ લોકોને આવી રીતના પ્રલોભન આપીને એ લોકોને લલચાવીને એ લોકોને અંદર ખ્રિસ્તીમાં જોડે, એટલે આ તો અમારો સમાજ એકદમ બરબાદ થઈ જવાનો. કારણ કે અંદર ધકેલાઈ જવાનો, તો પછી આપણને કોણ પેલું કરે? આ તો બધા ખ્રિસ્તી થયા, એટલે અમે પછી એક સંગઠન કર્યું. અમારા દરેક મોડાના ભેગા થઈને અમે એક બોર માર્યો કે હવે બહારની વ્યક્તિ કોઈ પણ ખ્રિસ્તી લોકો આવે અંદર અંદર જવા નહીં દેવાનું. જોકે આદિવાસી સમુદાયમાં બદલાયેલ આ વલણના મૂળ ક્યાં છે, તે કઈ દિશા તરફથી દિશા નિર્દેશ થઈ રહ્યો છે, તે કોઈ પણ બૌદ્ધિક માટે તપાસનો વિષય છે. કેમ કે હિન્દુ એક જીવન જીવવાની પદ્ધતિ છે અને સનાતન ધર્મ છે જે આદિ અનાદિ કાળથી ચાલુ આવ્યો છે. પરંતુ સમજ શક્તિના અભાવે આવા વર્ગ વિગ્રહ થતા રહે છે. પ્રલોભન આપી ખોટા ચમત્કાર કરી ધર્મ તરફ વાળવાય જુદી વાત છે અને સ્વેચ્છાએ પૂરી જાગૃતિ સાથે કોઈ ધર્મ કે પંથ તરફ વળવું એ પણ જુદી વાત છે.
ત્યારે ખુદ આદિવાસી સમાજમાં જ ધર્મ પરિવર્તન પ્રત્યે પ્રવર્તી અસમંજસતાએ હવે આંતરિક વિગ્રહની શરૂઆત કરી છે. ત્યારે આગામી દિવસોમાં ધર્મ માનવામાં ન માનવાની વાતને લઈ ઝઘડાઓ ન વધે તે જોવાની સમાજના મોભીઓની અને સરકારની સહિયારી જવાબદારી છે. રાકેશ સોલંકી, વીટીવી ન્યૂઝ, નવસારી.